भरूच नगरपालिकाना वोर्ड नंबर 10 માં આવે કટપોર બજાર ગાંધી બજાર ચોક ચાર રસ્તા સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા અને ગટરની હાલત દયનીય બની છે। બિસ્માર રસ્તા અને ઉભરાતી ગટરોને કારણે આ વિસ્તારમાં વેપાર કરતા અનેક વેપારીઓના ધંધા રોજગાર ઉપર તેની સીધી અસર ઊભી થઈ છે। પાલિકાના તંત્રમાં અવારનવાર રજૂઆત છતાં વેપારીઓની માંગણીઓ ઉપર તંત્ર મૌન સેવી બેઠું હોય તેવા આક્ષેપો સાથે સ્થાનિકો કરી રહ્યા છે। भरूचना फाटा तलाव थी फूरजा चार रस्ता अने कतोपर बजार ने जोड़तो मार्ग जाने के वाहन चालको अने वेपारियों माटे माथाना दुखावा समान बन्यो छे। आ विस्तार मा बारे मास जाने के समस्याओ माटी मुक्ति मळती न होय तेम चोमासामा पाणी भरावानी समस्या अने अन्य ऋतुओ मा बिस्मार मार्ग थी थती तकलीफोना कारणे वेपार धंधा पड़ी भांग्या होय तेवा आक्षेपो वेपारियों करी रह्या छे। सतत पालिका मा वेरो भरता आवता વેપારીઓની આ પ્રકારની દયનીય હાલત ઉપરથી કહી શકાય છે કે તેઓને જે પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર કોઈ કારણોસર ઢીલું પડી રહ્યું છે। પ્રાથમિક જાણકારી મુજબ આ વિસ્તારમાં મુખ્ય માર્ગ ફાટા તળાવથી ચાર રસ્તા સુધીનો મંજૂર છતાં કોન્ટ્રાક્ટર કે તંત્રની ઢીલાશ હજુ સુધી તેની કામગીરી પૂર્ણ થઈ શકી નથી। ત્યારે આજરોજ ભરૂચ કતોપર બજાર વેપારી એસોસિએશન દ્વારા નગરપાલિકા ખાતે ધસી આવી समग्र मांगणीओ अंगे चीफ ऑफिसर संजय सोनी ने रजूआत करी हती अने तेओनी समस्यानो उकेल नहीं आवे अने योग्य उत्तर नहीं मळे तो तेओ धरणा पर उतरी जशे तेवी चीमकी तेओए उच्चारी हती। हूँ कटोपुर बजार युनाइटेड मर्चेंट एसोसिएशन ना प्रमुख इम्तियाज पटेल। हूँ आजे अमारा गुड़ा वेपारी भाईओनी साथे નગરપાલિકામાં આવ્યો છું। અમારી પાંચ માંગો છે। એક તો કેટલા વર્ષોથી અમારા કટોપોર બજારના રસ્તા ઘણા ખરાબ થઈ ગયા છે, ઘણા ઊંડા ઊંડા ખાડા પડી ગયા છે। વારંવાર સીઓ સાહેબને પ્રમુખ સાહેબને વારંવાર સીઓ સાહેબને લેખિતમાં અને મૌખિકમાં જાણ કરી છે। દરેક વખતે ખાલી આશ્વાસન જ આપવામાં આવ્યું છે કે હા બની જશે। આજે ચાર વર્ષ થઈ ગયા અમારા કટોપોર બજારના રસ્તા બન્યા નથી। આજે અમે નિયમ કરીને આવેલા છે કે જો અગર અમારા આજે સીઓ સાહેબ અમને લેખિતમાં નહીં આપે કે અમે ત્રણ દિવસમાં રોડ બનાવી આપીશું, ત્યાં સુધી અમે નગરપાલિકામાંથી ઉઠવાના નથી અને એની સંપૂર્ણ જિમ્મેદારી નગરપાલિકાની રહેશે। બીજું, અમારા કટોપોર બજાર જે સારી 1200 દુકાનો છે એમાં ફક્ત 5 કે 7 સ્ટ્રીટ લાઇટ છે, તે પણ 15 અને 17 વોલ્ટની છે। અમારી માંગણી છે કે એમાં અમને જીઈબીએ જે નવા થાંભલા બેસાડી આપ્યા છે એમાં અમને નવી સ્ટ્રીટ લાઇટો બેસાડી આપો। અને ફાટા તળાવમાં અમારું પાર્કિંગ વર્ષોથી ચાલતું આવેલું છે, જેને ઉપર હમણાં નગરપાલિકાએ ડમ્પિંગ બનાવીને રસ્તા બધા બંધ કરી આપેલા છે। તો નગરપાલિકાથી ગુજારિશ છે કે અમને અમારા જે પાર્કિંગ છે તે હંગામી ધોરણે ફરી ચાલુ કરી આપે અને જોઈએ તો નગરપાલિકા એનો પીએન પાર્ક જેવું પૈસા લઈ શકે છે। અને અમારી માંગણી છે કે ઢાલથી લઈને ફાટા તળાવ, ફાટા તળાવથી દરવાજા સુધી અને દરવાજાથી લઈને ચાર રસ્તા સુધીનો અમને તાત્કાલિક ધોરણે રોડ બનાવી આપે। અગર જો આ રોડ નહીં બને તો અમે અહીંયાથી ઉઠવાના નથી અને એની સંપૂર્ણ જિમ્મેદારી સરકારની રહેશે, નગરપાલિકાની રહેશે, સીઓ સાહેબની રહેશે। અને અમારે સીઓ સાહેબ આજે અમને લખાણ આપશે તો જ અમે નગરપાલિકા છોડીશું, વરના અમે બધા આખું કટોપુર બજાર દુકાનો બંધ કરીને આવેલા છે અને અહીંયા જ રહેશું, રાત્રે પણ અમે આ નગરપાલિકા બંધ કરવા દઈએ નહીં। જય હિન્દ।